વેલકમ ટુ રાઈસ ચેનલ હું અલ્પા આજે તમારા માટે કોન અને પનીરની સબ્જીની રેસીપી લઈને આવી છું અત્યારે કોનની સિઝન ચાલી રહી છે તો મકાઈ અને પનીરનું પંજાબી સ્ટાઇલનું આ શાક છે જેમાં મેં બાફેલા મકાઈના દાણા લીધા છે મેં કાપી લીધા છે દાણાને એના બાદ મેં અહીંયા પનીર લીધું છે પનીરના નાના ટુકડા કરી લીધા છે તમે એની સાથે કેપ્સિકમનો ઉપયોગ પણ કરી શકો છો બ્રશ કરેલા કાંદા ટમેટા પ્યુરે છે આદુ લસણ કસૂરી મેથી લીધી છે મેં અહીંયા કાંદા અને લસણને તમે લિક્વિડાઈઝ બી કરી શકો છો બીજા સૂકા મસાલામાં ગરમ મસાલો છે ધાણા જીરું છે જીરું છે લાલ મરચું લીંબુ હળદર આ બધા જ મસાલાનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને એક ટેબલ સ્પૂન જેટલું મેં બટર અહીંયા લીધું છે જેમાં આપણે જીરું ઉમેરી દઈશું જીરું થોડું સંતળાઈ જવાનું એટલે એમાં કાંદા બે કપ જેટલા મેં લીધા છે મેં ક્રશ કર્યા છે તમે મિક્સીમાં એને ગ્રાઇન્ડ કરી અને લિક્વિડ પણ કરી શકો છો તો તમારી જે ગ્રેવી થશે એ થોડી સ્મૂથ ગ્રેવી થશે મીઠું કાંદાને ચડાવવા માટે આપણે મીઠું ઉમેરી દીધું કાંદાને આપણે સાંતળ સાંતળી લેવાના છે બધું જ મિક્સ કરી દઈએ બે મિનિટ સુધી હલાવતા રહીશું કાંદામાંથી પાણી પણ છૂટું પડી રહ્યું છે બે ટેબલ સ્પૂન જેટલું મેં લસણ લીધું છે લસણનો વધારે ઉપયોગ આની અંદર સારું લાગશે એવી જ રીતે મેં આદું પણ ક્રશ કરેલું બે ટેબલ સ્પૂન જેટલું લીધું છે હવે આ બધું જ મિક્સ કરીને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ચોંટે નહીં આપણા કાંદા લસણ અને આદુ ત્રણેય ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એક ચમચી હળદર બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું મેં કાશ્મીરી મરચું પણ લીધું છે અહીંયા ધાણા પાવડર એક ટી સ્પૂન જેટલો આ મસાલાને આપણે મિક્સ કરી દઈશું કાંદાની અંદર બધું સરસ મિક્સ થઈ ગયું છે મસાલો સંતરાઈ ગયો છે હવે આપણે એની અંદર ટમેટો પ્યુરી એક કપ જેટલી મેં અહીંયા યુઝ કરી છે ટમેટોને મિક્સીમાં ગ્રાઇન્ડ કરેલા છે હવે ટમેટાને આપણે પાંચ મિનિટ સુધી જળવી દેવાના છે હલાવતા જઈશું વચ્ચે વચ્ચે યસ હવે ચોંટી નહીં તે માટે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું હવે એની અંદર આપણે કસૂરી મેથી એક ટુ ટી સ્પૂન જેટલી મેં યુઝ કરી છે ગરમ મસાલો એક ટેબલ સ્પૂન જેટલો લીધો છે તમારી પાસે કોઈ પણ પંજાબી મસાલો હોય તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો બધી જ સામગ્રીને આપણે મિક્સ કરી દીધી છે હવે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ એક કપ ઉકળતું પાણી આપણે અહીંયા વાપર્યું છે ગ્રેવીમાં હંમેશા તમે ગરમ પાણી નાખવાનું આગ્રહ રાખજો જેનાથી તમારું તેલ ઘી જે પણ યુઝ કર્યું હોય તે તરત જ ગ્રેવીમાંથી છૂટું પડે છે માટે હંમેશા ગ્રેવી થાય કે થતી હોય ત્યારે પાણીનો ઉપયોગ ગરમ કરવાનો હવે આને આપણે પાંચ મિનિટ સુધી કૂક કરી લઈશું ગ્રેવી આપણી રેડી છે આની અંદર તમે પનીર ઉપયોગ કરી રહ્યા છીએ તો પનીર મસાલા તરીકે પણ આ સબ્જીનો ઉપયોગ થઈ શકે છે બસ્સો ગ્રામ જેટલું પનીર મેં લીધું છે એના ટુકડા કરી લીધા છે એક કપ જેટલું પનીર થાય છે આ એને મિક્સ કરી દઈશું આપણું પનીર મસાલા રેડી થઈ ગયું છે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું તમે કોન નાખ્યા વગર આનો ઉપયોગ કરી શકો છો થોડું વધારે હોટ વોટર થોડું લિક્વિડ થાય તે માટે પનીર મસાલા રેડી જેને કોન વગર પણ આપણે વાપરી શકીએ છીએ હવે તેની અંદર મેં દોઢ કપ જેટલા બાફેલા મકાઈનો ઉપયોગ કર્યો છે મકાઈને દાણા મેં નીકાળીને બાફી દીધા છે કૂકરમાં સબ્જીને એમાં મિક્સ કરી દઈશું હવે બધા મસાલા પનીર અને કોનની અંદર ચડી જાય માટે દસ મિનિટ આપણે એને ઉકાળી લેવાનું છે કૂક કરી લેવાનું છે તૈયાર થઈ ગયું છે આપણું સબ્જી રેડી ટુ સર્વ પરાઠા સાથે એની મજા માણી શકાય છે મખમલી રેશમી પરાઠા પણ બનાવી શકો છો ગરમ રોટી એની સાથે પણ ખાઈ શકાય છે નાન સાથે પણ એની મજા ખૂબ સરસ આવે છે સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ બેલ બટન નવા વિડીયો સાથે ફરીથી મળીશું